બાગેશ્વર ધામ સરકાર એટલે ધીરેન્દ્ર શાસ્ત્રી મહારાજના ગુજરાત આગમન બાદ તેઓ સતત ચર્ચામાં છે અમદાવાદમાં દિવ્ય દરબારના સ્થળને બદલવા બાબતે પોલીસ અને સંયોજકો વચ્ચે ઘર્ષણ છે તો ક્યારેક બાબા પોતાના નિવેદનોથી સતત વિવાદોમાં રહે છે પરંતુ હાલ દેશભરમાં બાબાના ચાહકો દિવ્ય દરબાર કાર્યક્રમના પાસ માટે પડાપડી કરતા નજરે પડે છે ગુજરાત एक बात तुम अपनी जिंदगी में याद रखना हम ना तो तुम्हारे पास धन लेने आए हैं ना हम तुम्हारे पास सम्मान लेने आए हैं हम तो अपनी जेब से तुम्हें हनुमान देने आए हैं તો બીજી તરફ ધીરેન્દ્ર શાસ્ત્રી વિરુદ્ધ રાજકોટમાં વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાએ મોરચો માંડ્યો છે જયંત પંડ્યાએ બાબાના દરબારમાં આવતા લોકોની શ્રદ્ધા અંગે સવાલ ઉભો કર્યો છે તેઓ શ્રદ્ધાને અંધશ્રદ્ધા કહી ધીરેન્દ્ર શાસ્ત્રીને પડકાર ફેંકી રહ્યા છે ખાસ કરીને પણ અમારું સ્ટેન્ડ ક્લિયર છે કે ધીરેન્દ્ર શાસ્ત્રી છે જે પરચી પર નામે લોકોને મૂર્ખ અને ઉલ્લુ બનાવે છે તે સામે અમારો સખ્ત વિરોધ છે ને વાંધો છે આ ષડયંત્રનો ભાગ છે અને જે માઇન્ડ રીડિંગમાં અમુક થાય છે પરંતુ લોકો આવીને ક્યારેક છે છે એ આયા કરતા હોય વિજ્ઞાન જાથાના નિષ્ણાંત જયંત પંડ્યા ધીરેન્દ્ર શાસ્ત્રીના ચમત્કાર અને દિવ્ય શક્તિઓને માત્ર ઢોંગ અંધશ્રદ્ધા અને માઇન્ડ રીડિંગ કહી રહ્યા છે જયંત પંડ્યાએ આગળ કહ્યું હતું કે રાજકોટમાં યોજાનાર દિવ્ય દરબારનો વિજ્ઞાન જાથાના કુલ પચાસથી થી વધુ કાર્યકર્તાઓ વિરોધ કરશે